વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલે પૈસા માટે દાદાગીરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તો મહત્ત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજસ્થાન હોસ્પિટલની પૈસા માટે દાદાગીરી સામે આવી છે ત્યારે મૃત્યુના એક દિવસ પહેલાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર કરતા રહ્યા મૃત્યુનો બીજો દિવસ તેમ છતાં પણ મૃતદેહ ક્યાંક આપી રહ્યા નથી અને ક્યાંક પૈસા માટે તરહાલ પણ તેઓ દાદાગીરી કરી રહ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે તો રાજસ્થાન હોસ્પિટલની પૈસા માટે દાદાગીરીની ઘટના પ્રકાશમાં આવી છે મૃત્યુના એક દિવસ બાદ પણ વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી હતી ત્યારે હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે હોસ્પિટલ દ્વારા મૃતદેહ ન અપાતા પરિવારે પોલીસને પણ જાણ કરી હતી રાજસ્થાન હોસ્પિટલની જે પૈસા માટે દાદાગીરી સામે આવી છે ત્યારે મૃત્યુના એક દિવસ બાદ પણ પર તેમને રાખવામાં આવ્યા હતા અને સાથે જ મૃત્યુના એક દિવસ બાદ પણ જે રીતે પર રાખવામાં આવ્યા હતા પૈસા પડાવવા માટે મૃત વ્યક્તિની સારવાર કરતા રહ્યા હોય તેવી પણ માહિતી સામે આવી છે રાજસ્થાન હોસ્પિટલની પૈસા માટે દાદાગીરીની ઘટના પ્રકાશમાં આવી છે સાથે જ જે રીતે હોસ્પિટલ દ્વારા મૃતદેહ ન અપાતા પરિવારે પણ પોલીસને જાણ કરી હતી દેશની એકંદર ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને પડોશી અને અન્ય સંવેદનશીલ દેશોની જરૂરિયાતને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે ભારતીય વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનામાં જણાવવામાં આવ્યું હતું ભારતે